કોઈક એમ મને પૂછશે કે મારા સાહેબ શિયાળાની ભાજી બંધ કરી નાખે ઉનાળામાં, એમાં શું પ્રોબ્લેમ આવે, ભાજી ખાવામાં શું થઈ જાય? હું એને જૈન ફિલોસોફીના આન્સર પછી આપું, પણ લોજિકલી પૂછું. શિયાળામાં તમને ઠંડી લાગે તો શું પહેરો, પછી ઉનાળામાં પહેરી રાખો? નહીં, શું પ્રોબ્લેમ, વોટ પ્રોબ્લેમ, પહેરો ને. શિયાળાના કપડાં જો ઉનાળામાં ના પહેરાય, ઉનાળાના કપડાં જો શિયાળામાં ના પહેરાય, શિયાળાનો ખોરાક ઉનાળામાં ના લેવાય, ઉનાળાનો ખોરાક શિયાળામાં ના. આદરા બેસી ગયા પછી આપણે ત્યાં કોઈ કેરી ખાય ખરું? દુનિયામાં ખવાય, હવે તો બારે માસ બિન તાક, જબ ચાહીએ તબ, જી ચાહે તબ. આપણને ખબર છે આદરા બેસી જાય પછી એમાં જીવોત્પત્તિ થઈ જાય, માટે આપણે ત્યાં કેરીનો રસ ન ખવાય. બીજો એ જ રીતના શિયાળો પૂરો થાય, ચોમાસી ચૌદસ બેસે ફાગણ સુધ, અને પછી બધા ભાજીપાલા બંધ કરી દેવા જોઈએ. કારણ કે એ જ કલરના, સાયન્ટિફિકલી હવે તમને કહી દઉં, એ જ કલરના ડિટ્ટો ગ્રીન કલરની કોથમીર છે ને, તો ગ્રીન કલરના જીવડા એની અંદર ઉત્પન્ન થઈ જાય. ક્યારેક પાણીમાં નાખશો ને ત્યારે વ્હાઈટ થઈને બહાર આવશે, ત્યારે તમને ખબર પડશે કે હું મારી દાળમાં જ્યારે કોથમીર નખાવું છું, એકલી દાળ નથી પીતો, એની સાથે આ જીવડા પણ મારા પેટમાં જઈ રહ્યા છે. સ્ક્રીન નથી અને પ્રોજેક્ટર નથી, નહીં તો હવે આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે. તમને પ્રોજેક્ટરમાં સ્ક્રીન ઉપર જો બતાડું ને, તો એ બધા જીવડા સળવડતા સળવડતા તમને દેખાશે. નહીં મારા સાહેબ, એવું નહીં બતાવો ને, પછી યાર ખાવામાં મજા નહીં આવે. ઘણાને તો આજથી ટેન્શન, મારા સાહેબ યાર આવું બધું ક્યાં બોલી ગયા, હવે આ એક બાજુ ખાવું છે ને બીજી બાજુ ખવાતું નથી. બસ કરો, શું ખાવું, ક્યારે ખવાય, ક્યાં ખવાય, બોલો ક્યાં ખવાય, ઘરે એમ હાલે જમા બેડી ઘરે ખવાય ને. હવે ઝોમેટો ખવાય, સ્વીગી ખવાય, ફૂડપાંડા ખવાય, ક્યાં ખવાય, એનો મતલબ એ કે તમારા મા બાપના હાથનું, તમારી માની બનાવેલી રસોઈ ખવાય. તમે લક્ઝરી માનો છો ને તમારી જાતને, લક્ઝુરિયસ લાઈફ. અમે એક ફોન કરીને ઝોમેટો વાળો આવી જાય, સ્વીગી વાળો આવી જાય, ભલા માણસ તમારા ઘરમાં ઝોમેટોની ડીશ આવે તમારી લક્ઝરી નથી, તમારી માએ હાથે રોટલા ટીપી ખીચડીને કઢી બનાવીને તમને જયારે ખવડાવે ને, એનાથી મોટી લક્ઝરી આ દુનિયામાં બીજી કોઈ નથી.